વડોદરાના ડભોઈ તાલુકામાં આવેલા નાના ગામ પણસોલીમાં આજે તમામ સુવિધાઓથી સજ્જ ગામ છે, જેનો એકમાત્ર શ્રેય સરપંચ અશ્વિન પટેલને જાય છે કે જેઓ સરપંચની ચૂંટણી લડ્યા ત્યારબાદ સતત તેઓ પાંચ વાર સરપંચ બની ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી દ્વારા તેમને સન્માનપત્ર તેમજ એવોર્ડ પણ એનાયત કરાયો છે, જેનું ગર્વ અશ્વિનભાઈનું પરિવાર સહિત આખું ગામ લઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઈએ ગામમાં તળાવ, બ્યુટીફિકેશન, રિસોર્ટ, બાગ બગીચા સહિત 2000 કરતા વધારે વૃક્ષો અને આયુર્વેદ છોડો પણ અશ્વિનભાઈ દ્વારા તળાવની ફરતે વાવવામાં આવ્યા છે અને તમામ ફૂલ કે છોડ અને વૃક્ષનું જતન તેઓ જાતે જ કરે છે. તેમજ તેઓએ બાળકો માટે સ્વિમિંગ પૂલ, રમતગમતના સાધનોની પણ વ્યવસ્થા કરી છે. રોજગારી મેળવી લોકો આત્મનિર્ભર બને તે માટે પણ અશ્વિનભાઈ પ્રયાસ કરી રહ્યા છે. પેલા ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી. ગામમાં પીવાના પાણીની પણ સુવિધા નહોતી. જ્યારે હું સરપંચ બન્યો ત્યારે એક મેં ગોકુળ ગામનું સ્વપ્ન જોયું હતું. ધીરે ધીરે તળાવ કિનારા પુરાણ કર્યો, વૃક્ષો રોપ્યા. ત્યારબાદ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક ગામને એક આદર્શ ગામ, આત્મનિર્ભર ગામ બનાવવું.